फ्रेंड्स, आ रेलवे स्टेशन CST रेलवे स्टेशन छे, जे મુંબઈમાં આવેલું છે અને આ બહુ જૂનું રેલવે સ્ટેશન છે. બ્રિટન વખતનું બનાવેલું છે. લગભગ 130 કે 135 વર્ષ જેવું થઈ ગયું છે આ રેલવે સ્ટેશનનું. અને એટલું મસ્ત છે ને, એના ફેન ને આમ અંદર કારીગરી ને બધું બહુ જ આમ જાહોજલાલીથી બનાવેલું છે. એકવાર જોયા જેવું છે, બહુ જ મસ્ત છે. અને આ ઇન્ડિયાનું સૌથી બીજી રેલવે સ્ટેશન કહેવાય, જ્યાં બહુ જ ભીડ હોય. એમ કે રોજના 30 લાખથી વધુ અહીંયા મુસાફરી કરે છે માણસો. આ રેલવે સ્ટેશન એવું સરસ છે ને, તો આ 2004માં યુનેસ્કોએ એને વિશ્વ વિરાસત સૂચિમાં નોમિનેટ કર્યું છે. એટલે વાસ્તુકલા આધારિત બનાવેલું છે. પૂર્વ કે પશ્ચિમ દિશામાં હોવું જોઈએ એ રીતે આનું બધું ઘડતર છે. અને એવું સરસ છે ને, તમે મુંબઈ જાઓ ને તો આ એક CST રેલવે સ્ટેશનની મુલાકાત જરૂર લેજો, બહુ જ મસ્ત છે. પહેલાં આનું નામ વિક્ટોરિયા ટર્મિનસ હતું, VT. પછી જ્યારે આપણા હાથમાં આવ્યું ત્યારે આપણે એને ચેન્જ કરી CST કરી નાખ્યું છે. અહીંયા ઘણા ફિલ્મના શૂટિંગ એ થયા છે. સ્લમડોગ મિલેનિયર ફિલ્મમાં જય હો ગીત છે ને, એ ટૂંકમાં જો અમુક સીન આવશે એ અહીંયાથી જ ગાયું છે. અને રાવણ પિક્ચર જે હતું એનું પણ થોડું ઘણું શૂટિંગ અહીંયા થયું છે. એકદમ મસ્ત છે, મને તો બહુ જ ગમ્યું જોવાનું. એવું આમ કલાકૃતિ આમ એવી સરસ કરેલી છે ને એ વખતની. અને એમ કહેવાય છે કે બ્રિટનમાં ઘણા રેલવે સ્ટેશન છે ને આને મળતા જુલતા આવે છે. આ બધી નમૂના ટૂંકમાં એક હરખા આમ છે, થોડા થોડા એને અદ્ભુત છે, જોયા જેવું તો બહુ મસ્ત છે. અને એક પણ ઈ પણ એક વાત છે કે 2008માં જે આતંકી હુમલો થયો હતો, કસાબે પાકિસ્તાનનો આતંકવાદી કસાબ છે એને આપણા ઉપર હુમલો કર્યો હતો, તો એને આ મુંબઈનું CST રેલવે સ્ટેશનને જ ટાર્ગેટ કર્યો હતો. અને એના બધા ફ્રેન્ડ ને કે ટોયલેટમાં બધું એને રેડી કર્યું હતું, બાથરૂમમાં જઈને પિસ્તોલ ને એ બધું. અને કેટલું ફાયરિંગ કર્યું, એમાં 58 જણા તો ત્યારે જ ઓફ થઈ ગયા હતા. અને બહાર નીકળીને તમે એવો મસ્ત વ્યૂ આવે છે ને, આમ રાજાનો મહેલ હોય ને એવું લાગે છે. આ તમને સામે દેખાય છે એ મુંબઈ મહાનગરપાલિકાની હેડ ઓફિસ છે. બહુ મસ્ત ઓફિસ છે મહાનગરપાલિકાની, જોઈ લ્યો કેવી સરસ છે. ને હજુ એક મહત્વની વાત કે આ રેલવે સ્ટેશનનું નિર્માણ બ્રિટનની રાણી હતી ને, મહારાણી, એની ગોલ્ડન જ્યુબેલી મનાવવા માટે કર્યું હતું. એકવાર મુંબઈ આવો ને તો CST રેલવે સ્ટેશનની મુલાકાત જરૂરથી લેજો, બહુ અદ્ભુત છે, એકદમ મસ્ત, મજા આવી જાય જોવાની. અમારી પાસે બહુ ટાઈમ નહોતો એટલે અમે લોકો જલ્દી નીકળી ગયા, બાકી અંદર જોવાલાયક ઘણું બધું છે. એક આમ કેમ આમ હોટેલ ટાઈપનું એકદમ મસ્ત બધું છે, કલા નકશી બહુ જ સરસ છે બધી. બહારથી તો એક મહેલ જેવું જ દેખાય તમને, જો જો લુક જો એનો. જરૂરથી મુલાકાત લેજો. થેન્ક યુ.